તડવી મિનેશ કુમાર સુરેશભાઈ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાંથી આવું છું. આજે હું ગરીબી વિશે કંઈક કહેવા માંગુ છું. ગરીબી ભારતમાં પહેલાંથી જોવા મળતી હતી, પણ આજે એને નાબૂદીકરણ માટે સરકાર ઘણી બધી યોજનાઓ લાવી રહી છે. ભારતમાં ગરીબીનું પ્રમાણ પહેલાં વધારે હતું, પણ આજે ધીમે ધીમે ઘટી રહ્યું છે. કારણ કે સરકારે ગરીબ કલ્યાણ મેળા પછી આવાસ યોજના જેવી યોજનાઓ બહાર પાડી છે, અને અનેક ગરીબ ખેડૂતોને એ 0% વ્યાજે ધિરાણ આપે છે, લોન આપે છે, અને એથી તે પોતાના ખેતી તે સારી રીતે ઉપાડી શકે છે. ગરીબ કલ્યાણ મેળાની અંદર ખેડૂતોને ખાતર, બિયારણ, દવા વગેરે આપવામાં આવે છે, જેથી તેમને ખેતી માટે ખર્ચામાં થોડી રાહત થાય છે, અને એમને સારું એવું લોન પણ આપવામાં આવે છે. એમાં BPL હેઠળ જે હોય કે જે ગરીબ રેખાની નીચે હોય એમને માટે એક સસ્તા અનાજની દુકાનમાંથી સસ્તા પ્રમાણમાં એમને અનાજ આપવામાં આવે છે, જેથી ગરીબો પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. અને આવી રીતે સરકાર અનેક યોજનાઓ લાવીને ગરીબોને માટે એક સારું એવું કામ કરી રહી છે, જેથી ગરીબીનું પ્રમાણ આજે નીચું જઈ રહ્યું છે અને ગરીબ પરિવારો સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ ઇન્દિરા આવાસ યોજના, સરદાર આવાસ યોજના જેવી યોજનાઓ આવે છે, જેનાથી તે પોતાનું ઘર બનાવી શકે છે. આવી યોજનાઓ સરકાર ગરીબોને આપે છે, જેથી પોતાનું તે ઘર બનાવે છે. થેન્ક યુ.